नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? धोरण बे विषय कलोल गुजराती पर्यावरण। अगाऊ आपणे बे भाग भणी गया, આજે ભણીશું ભાગ ત્રણ પાઠ આઠ, સોય સંચોને સાબુ। સોય સંચોને સાબુ એમાં આજે આપણે ભાગ ત્રણ ભણીશું। ગીત વાંચી જવાબ લખો। ગીત વાંચીને આપણે જવાબ લખવાનો છે। આપણે ગીત વાંચ્યું હતું ને, બરોબર ને? એ ગીત વાંચી એના પરથી આપણે એના જવાબ લખવાના છે। ખબર પડી ને? આપણે ગીત ભણી ગયા અગાઉ, એ ગીત વાંચીને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો એક નંબર, વારંવાર કેવી રીતે કાપે છે? તો વારંવાર કેવી રીતે કાપે છે? તો કવિતામાં આવ્યું હતું ફુવારાઓ, ખબર છે ને? યાદ છે તમને કવિતા? તો વારં ફુવારો સાટીને વાર કાપે છે। વારણ ફુવારો સાટીને વાર કાપે છે। ફુવારા વડે પાણી સાટીને વાર કાપે છે। ફુવારા વડે સાટીને પાણીથી વાર કાપે છે અને તમારો વટ પાડી દેશે, એવું આવ્યું ને કાવ્યમાં? આપણે અગાઉ ભણી ગયા કાવ્ય। બે નંબર, દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે? તો દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે? તો એનો જવાબ છે, તમને ખબર છે, આપણે કારીગરનો મેળો ગીત વાંચ્યું હતું એમાં તમને કહ્યું હતું દરજીભાઈ કેવી રીતે કોટ સીવે છે। તો દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સવાલ આપણને। તો એનો જવાબ શું લખીશું આપણે? દરજીભાઈ કાપડ કાપીને કોટ બનાવે છે। દરજીભાઈ શામાંથી કોટ બનાવે? કાપડ, કાપડને પહેલાં કાપવું પડે, પછી એને કાપીને એનું માપ લેવું પડે, પછી એને સીવવું પડે સંચામાં, ત્યારે કોટ તૈયાર થાય છે, કાપડને કાપવું પડે। તો જવાબમાં દરજીભાઈ કાપડ કાપીને કોટ બનાવે છે। ત્રણ નંબર, ગુંભાર શામાંથી માટલા બનાવે છે? તો ગુંભારભાઈ માટલા શામાંથી બનાવે છે? હે, તમને ખબર છે? આપણે કાવ્ય કારીગરના મેળામાં ગીતમાં જોયું હતું કે કુંભારભાઈ માટલા શામાંથી બનાવે છે। તો કુંભારભાઈ ચાકડાનો ઉપયોગ કરે અને માટલા બનાવવા શાનો ઉપયોગ થાય? માટીનો। તો કુંભાર માટીમાંથી માટલા બનાવે છે। આપણે કાવ્ય ગીત ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, એટલે જે ગીતમાં જે આવ્યું હોય એ આપણે લખવાનું છે, એટલે કુંભાર માટીમાંથી માટલા બનાવે છે। ચાર નંબર, રાપીને પોલિશનો ઉપયોગ કોણ કરે છે? તો રાપી અને પોલિશનો ઉપયોગ કરીને મોચીભાઈ બૂટ ચમકાવે છે। કોણ ઉપયોગ કરે રાપી અને પોલીસ બૂટને અને ચંપલને પોલીશ મારવા માટે? બૂટ અને ચંપલ કોણ બનાવે? મોચીભાઈ। તો એને પોલીશ લગાવવાનો ઉપયોગ કોણ કરે? તો રાપી અને પોલીશનો ઉપયોગ કોણ કરે છે? બોલો, તમને આવડતું જ હશે, ગીતમાં તમે જોયું આપણે કે કોણ રાપી અને પોલીશનો ઉપયોગ કરે છે? તો રાપી અને પોલીશનો ઉપયોગ મોચીભાઈ કરે છે। કોણ કરે છે? મોચીભાઈ। મોચીભાઈ શું બનાવે? ચંપલ બૂટ એ મોચીભાઈ બનાવે છે। પાંચ નંબર, લાકડકામ કોણ કરે? તો લાકડકામ કોણ કરે છે? ખબર છે, લાકડકામ કરે સુથારભાઈ। કોણ કરે? લાકડામાંથી જુદા જુદા ફર્નિચર બનાવે, ટેબલ ખુરશીને એવું કોણ બનાવે? સુથારભાઈ। તો લાકડકામનો ઉપયોગ કોણ કરે? તો સુથારભાઈ। તો જવાબમાં આપણે લખવાનું છે,
લાકડ કામ સુથારભાઈ કરે છે. આ જવાબ મેં લખ્યા ને ચોપડીમાં એવી રીતે તમારે લીટીમાં સારા અક્ષરે લખવાના છે, બરોબર? ટીચરે લખ્યા એવી રીતે સારા અક્ષરે લખવાના છે. વિડીયો શાંતિથી જોવાનો, સાંભળવાનો, એટલે તમને પ્રશ્નોના જવાબમાં કોઈ તકલીફ ના પડે પરીક્ષામાં લખવાની. એટલે તમારે શાંતિથી વિડીયો જોવાનો અને એના પ્રશ્નોના જવાબ પણ સારા અક્ષરે તમારે આ લીટી પ્રમાણે જ લખવાના છે. આનો જવાબ પહેલાં બીજા જવાબમાં ના થઈ જાય, બીજા પ્રશ્નમાં બીજો જવાબ અવરહવર ના થઈ જાય, એનું તમારે ધ્યાન રાખવાનું કે આનો જવાબ આમ જ લખવાનો, બરોબર? તો આગળ જઈએ. સ નંબર, મોચી ચામડું કાપીને શું બનાવશે? મોચીભાઈ ચામડું કાપીને શું બનાવશે? તો મોચી ચામડું કાપીને શું બનાવે? હાલ આપણે કીધું બૂટ અને ચંપલ, શું બનાવે? બૂટ ને ચંપલ ને એવું બધું મોચીભાઈ ચામડામાંથી બનાવે છે. તો મોચી ચામડું કાપીને ચંપલ બનાવશે. શું બનાવશે? ચંપલ બનાવશે. આપણે કાવ્યના આધારે લખવાનું એટલે ચંપલ બનાવશે. સાત નંબર, દરજી કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? તો દરજીભાઈ કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? કાવ્યમાં તમે જોઈ દો કયા કયા સાધનોનો દરજીભાઈએ ઉપયોગ કર્યો, એ આપણે લખવાનું છે. કારીગરના મેળો કાવ્યમાં આપણે જોયું કે દરજીભાઈએ કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો હતો, એ આપણે લખવાનું છે. તો દરજીભાઈ, તો દરજી સોય, ટેપ અને સંચાનો ઉપયોગ કરે છે. તો દરજીભાઈ સોય, ટેપ અને સંચાનો ઉપયોગ કરે છે. તો તમને આ પ્રશ્નોના જવાબમાં ખબર પડી ગઈ હશે કે આપણે ગીત કારીગરનો મેળો ગીતના આધારે આ પ્રશ્નોના જવાબ, સવાલના જવાબ આપણે લખવાના હતા, એટલે તમને ખબર પડી ગઈ. ટીચરે તમને સમજાવ્યું એ તમારે ધ્યાનથી સમજવાનું અને શાંતિથી સારા અક્ષરે આ જવાબો લખવાના છે ચોપડીમાં, બરોબર? તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ફેર્યો ફેર્યો રમીએ. શું રમીએ? ફેર્યો ફેર્યો. ફેર્યો કોને કહેવાય? જે ગલી ગલીમાં ફરી ફરીને વસ્તુઓ વેચતા હોય એને ફેર્યો કહેવાય. ગમે તે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સોસાયટીએ ફરી ફરીને જે વસ્તુ વેચતો હોય એને શું કહેવાય? ફેર્યો ફેર્યો. તો આપણે ફેર્યો ફેર્યો રમીએ. કેવી રીતે રમકડા વેચાય એ આપણે જોવાનું છે. તો અહીંયા આપેલા નમૂના ઉપરાંત પોતાના વિસ્તારમાં જોવા મળતા ફેરિયાની બૂમો કે ગીતડા લહેકા સાથે રજૂ કરો અને વિદ્યાર્થીઓ પાસે રજૂ કરાવો. આપણે અત્યારે તો ઓનલાઈન ચાલુ છે ભણવાનું, એટલે ટીચર જ બોલશે, રજૂ કરશે. વિદ્યાર્થીઓએ તમારે વિડીયો જોઈને તમારે આ લાયકા સાથે બોલવાનું છે, ટીચર બોલે એમ, બરોબર? તમને તો બૂમો પાડતા સારી આવડતી હશે એટલે તમે તો બોલી શકશો, ટીચર બોલશે. એવી રીતે ટીચરે તમને ક્લાસમાં શીખવાડ્યું હતું, અમુક અભિનય એવો બતાવ્યો હતો ને તમને, અભિનય ક્લાસમાં કેવી રીતે ટીચર બોલતા હતા એવું તમને આવડતું જ હશે. તો આ પણ અભિનય જેવું જ છે, આપણે લાયકા સાથે બોલવાનું છે કે ફેરિયાવાળા સોસાયટીમાં આવેલ ત્યારે ગલીએ ગલીએ ફરીને કેવી રીતે બૂમો પાડે છે અને કેવી રીતે બોલે છે લહેકા સાથે, એવી રીતે આપણે પણ અહીંયા બોલવાનું છે કે ફેરિયો કેવી રીતે બોલે છે. રમકડા લો રમકડા લો. રમકડાવાળો આવે તો કે એ રમકડા લો રમકડા લો. એ રમકડાવાળે રમકડા રમકડા આવી ગયા ભાઈ રમકડા. શું કે છે? રમકડા લો રમકડા. એ રમકડા વાલે
રમકડા રમકડા આવી ગયા. ઓ ભાઈ રમકડા. આવી રીતે લયકા સાથે આપણે ફેરિયાને બૂમો પાડે છે એવી રીતે આપણે બોલવાનું છે. હવે આગળ જોઈએ. જૂનો સામાન લોખંડનો ભંગાર, જૂનો સામાન લોખંડનો ભંગાર, પસ્તી પેપર લોખંડનો ભંગાર, ડબ્બા બાટલી પસ્તી ભંગાર. એ પસ્તી વાલે આયા. ચોપડા જૂના ચોપડા, નવા જૂના સામાન જે ભંગારમાં આપવાનું હોય લોખંડ ભંગારવાળો આવ્યો, પસ્તીવાળો પેપરવાળો. એવી રીતે બૂમો પાડે છે ને તમારે ત્યાં આવે ત્યારે સોસાયટીમાં. હા તો ખબર જ હશે તમને કેવી રીતે બોલે છે. લઈ લો ઇડલી સંભાર. એ ભાઈ લઈ લો ઇડલી સંભાર. ઇડલી વાલે ઇડલી વાલે. મદ્રાસી ઇડલી મદ્રાસી ઇડલી. લઈ લો ઇડલી સંભાર. લઈ લો ઇડલી સંભાર. ઇડલી વાલે ઇડલી વાલે. મદ્રાસી સંભાર મદ્રાસી સંભાર. એવી રીતે મદ્રાસી ઇડલી મદ્રાસી ઇડલી. એવી રીતે તમારે ઇડલી વેચવા વાળો આવતો હોય તો બૂમો પાડતો હોય છે. બકાલું લઈ લો. ડુંગળી બટાકા કોબી ધાણા મરચા આદુ શાકભાજી. આઈ શાકભાજી. શાકવાળો શું કહે છે? બકાલું લઈ લો. ડુંગળી બટાકા કોબી ધાણા મરચા આદુ લઈ લો. શાક આવ્યું શાક આવી. શાકભાજી આવી શાકભાજી આવી. એવી રીતે શાકભાજીવાળા પણ બૂમો પાડતા હોય છે. ચાદર લઈ લો. ચાદર 150 ની 2. ચાદર લઈ લો. ચાદર લઈ લો. 100 ની 2 ને 150 ની 2 200 ની 2 એવી રીતે ચાદરવાળા બૂમો પાડતા હોય છે. ખોડિયા ચોરસા ચાદર એ તકિયા કવર ચોરસા. ખોડિયાના કવર લઈ લો. ચોરસાના કવર લઈ લો. તકિયાના કવર લઈજો. કવર લઈ લો ચોરસાના. ચાદર નેપકિન ટુવાલ એ ચાદર લઈ લો 150 ની 2. ખાવ ઠંડી મીઠી કેન્ડી આઈસ કેન્ડી આઈ આઈસક્રીમ. આઝાદ કુલ્ફી આવી આઝાદ કુલ્ફી. ખાવ ઠંડી મીઠી કેન્ડી ખાવ ઠંડી મીઠી કેન્ડી આઈસ કેન્ડી આઈ આઈસક્રીમ. આઝાદ કુલ્ફી આઈ આઝાદ કુલ્ફી આઈ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 20 રૂપિયામાં બામલો. કુટન માથું કમર દુખે તો બામ લગાવો. કહે છે 20 રૂપિયામાં બામ લઈ લો. કુટન માથું કમર દુખે તો બામ લગાવો. એ સસ્તામાં સસ્તો અને સારામાં સારો. બામ લઈ લો બામ. જૂનું દર્દ મટાડે દુખાવો મટાડે. લઈ લો બામ લઈ લો બામ. 20 રૂપિયામાં બામ લઈ લો. આવી રીતે બૂમો પાડે છે. એ લાયકા પ્રમાણે આ ફેરિયાવાળા બૂમો પાડતા હોય છે. અને તમે પણ સાંભળ્યું હશે કે કેવી રીતે ફેરિયાવાળા બૂમો પાડતા હશે, બરોબર ને? તો હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. વાંચો. આ સવાલને નાટ્યાત્મક રીતે વિદ્યાર્થીઓ પાસે વંચાવવા જરૂર પડે મદદ કરવી. વિદ્યાર્થીઓ પાસે વંચાવવાનું છે પણ વિદ્યાર્થીઓ તે અત્યારે નથી, આપણે ઓનલાઈન ચાલુ છીએ એટલે આપણે ટીચર જ વાંચીએ. અને તમારે આ સાંભળવાનું છે શાંતિથી વાર્તા, બરોબર? આ સંવાદ છે. સંવાદ તમારે શાંતિથી સાંભળવાનો છે. વિડીયો શાંતિથી જોવાનો અને સાંભળવાનો. શું કહેવા માગે છે વિડીયોમાં ટીચર એ તમારે શાંતિથી સાંભળવાનું છે. કેમ કે આ વાંચીએ સંવાદ, એમાંથી પ્રશ્નોના જવાબ પૂછવામાં આવશે અથવા કોણ બોલે છે અને કોને કહે છે એ પણ
આવશે, એટલે તમારે પણ તૈયારી કરવી પડશે. તમને સંવાદ યાદ હશે તો તમે પ્રશ્નોના જવાબ લખી શકશો, અને આ વાક્ય કોણ બોલ્યું છે એ પણ તમને યાદ રહેશે. બરાબર, તો આપણે જોઈએ. એક નંબર, ઈનાને ફૂડ સલાડ બહુ ભાવે. કોને ફૂડ સલાડ બહુ ભાવે? ઈનાને ફૂડ સલાડ બહુ ભાવે. ઈના મમ્મી સાથે ફળો લેવા બજાર ગઈ. ઈના ક્યાં ગઈ? મમ્મી સાથે ફળો લેવા માટે બજાર ગઈ. ફળ કોને કહેવાય ખબર છે? ફળ કોને કહેવાય? સફરજન, જામફળ, ચીકુ, દાડમ, મોસંબી, સંતરા, પાઇનેપલ, બરોબર, એ બધા શું કહેવાય? ફળ કહેવાય. બરોબર, એને ફળ કહેવાય. દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું ફારુક ફૂટવાલા. ફારુક ફૂટવાલા. ઈના, ઓહો કેટલા બધા ફળો. ઈનાએ શું કહ્યું? ઓહો કેટલા બધા ફળો. ફારુક ચાચા કહે, તારે શું લેવું છે બેટા? ફારુક ચાચાએ પૂછ્યું, તારે શું લેવું છે બેટા? ઈના શું કહે છે? બધું જ ફૂડ સલાડ બનાવવો છે. ઈનાએ કહ્યું, બધું જ લેવું છે. કેમ? એને ફૂડ સલાડ બહુ ભાવે. ફૂડ સલાડ બનાવવો હતો એટલે કે બધું જ ફૂડ સલાડ બનાવવો છે. ફારુક ચાચા, અચ્છા તો આ કેળા, ચીકુ, દરાક, દાડમ અને સફરજન લઈ જા. ફારુક ચાચાએ શું કહ્યું? કેળા, ચીકુ, દરાક, દ્રાક્ષ, દાડમ અને સફરજન લઈ જા. ઈના કહે, ચાચા આ ચીકુ જેવું બીજું શું છે? કે ચીકુ જેવું બીજું શું હોય તમને ખબર છે? શું હોય? તમે ખાધું હશે. અત્યારે તો શિયાળામાં સિઝન હોય છે એની, તો અત્યારે તો બહુ જ આવે છે એ ચીકુ જેવું. 50 ની 5, 100 ની 10 આવતી હશે. તમે શાક માર્કેટમાં જતા હશો તો, શાક માર્કેટમાં ના જતા હોય ઘરે પણ વેચાવા આવે છે. હા, શું કહેવાય? ચીકુ જેવું કેવું શું દેખાય છે તમને ખબર છે? નામ બોલે જલ્દી જલ્દી. શું હોય છે ચીકુ જેવું? કીવી. શું હોય છે? એનું નામ છે કીવી. તો ચાચા આ ચીકુ જેવું બીજું શું છે? તો ફારુક ચાચાએ કહ્યું, કીવી તે વિદેશમાં થાય. ક્યાં થાય? વિદેશમાં. વિદેશ એટલે ખબર પડે છે આપણા દેશની બહાર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એ બધા આપણા પરદેશ, એ વિદેશ કહેવાય. આપણા ભારતમાં હોય, થતું હોય તો એ આપણો દેશ છે. ભારત દેશની બહારના, એ બહાર ગામના, એને શું કહેવાય? વિદેશ. ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, એ બધા વિદેશ કહેવાય, બહારના દેશના. એટલે વિદેશમાં થાય છે. ઈના ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું? તો આ ફૂલ જેવું આપણને આ દેખાડ્યું છે, એ ફળ કયું છે? આપણને દેખાડ્યું છે ચોપડીમાં, જો આ ફળને શું કહેવાય તમને ખબર છે? એટલે ઈનાએ પૂછ્યું કે પેલું ફૂલ જેવું દેખાતું ફળ શું છે તમને ખબર છે? તમે જોયું હશે આ પણ કીવીના બંને જોડે જ વેચાતું હોય છે. શાક માર્કેટમાં મેં જોયેલું છે, તમે પણ જોયું હશે. મેં પહેલાં પણ નહોતું જોયું, અત્યારે મેં જો કેટલી વાર જોયું, મને ખબર પડી કે આને આ પાઠ ચાલ્યો ત્યારે મેં જોયું હતું. જ્યારે ચોપડી બદલાઈ ને ત્યારે આ પાઠ ચાલ્યો ત્યારે મને ખબર પડી કે આને ફૂલ જેવા ફ્રૂટને ડેગન ફ્રૂટ કહેવાય. બરાબર, તો તમને પણ હવે તો ખબર પડી જઈ હશે કે આને ડ્રેગન ફ્રૂટ કહેવાય. તો ફારુક ચાચા, એ ડ્રેગન ફ્રૂટ એ તો આપણા કચ્છમાં જ ઉગાડાય છે. ક્યાં ઉગાડાય છે? કચ્છમાં જ ઉગાડાય છે, આપણા દેશમાં જ થાય છે. ઈના,
ચાચા તમારે કેવું સારું, જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે. ઇનાએ કહ્યું, ચાચા તમારે કેવું સારું, જે ફ્રૂટ ખાવા હોય ફળો એ તમે ફળ ખાઈ શકો. ફારૂ, ચાચા હા બેટા, ને અમારે ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફૂડ સલાડ બને. ફારૂક ચાચાએ કહ્યું કે બેટા, અમારા ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફૂડ સલાડ બને. ઈના, આહા મમ્મી ચાલો ને આપણે ફારૂક ચાચાના પડોશમાં ઘર લઈને રહીએ. ઈનાએ શું કીધું? ફારૂક ચાચાએ કહ્યું કે આ અમારે તો અઠવાડિયામાં 5 વાર ફૂડ સલાડ બને. એટલે ઈનાએની મમ્મીને કહ્યું, આહા મમ્મી ચાલો ને આપણે પણ ફારૂક ચાચાના પડોશમાં ઘર લઈને રહીએ. એવું કહેશે ઈના, ફારૂક ચાચાના બાજુના ઘરમાં રહેવાનું કહેશે પડોશમાં, બરોબર. આપણે આ પાઠ જોયો, આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આપણે હવે આમાં આ પાઠમાં ઈનાની મમ્મી, ફારૂક ચાચા અને ઈના તેમની વાત કરવામાં આવી છે. તમને ફ્રૂટ વિશે પણ ખબર પડી છે, કયા કયા ફળો હોય છે, ફળ કેવા કેવા હોય છે એ પણ તમે આ સંવાદમાં જાણ્યું. આપણે જોયું કે આ પાઠમાં કેવા કેવા ફળો હોય છે, તમે ચિત્રમાં જોતા હશો કે કેવા કેવા ફળો છે એ તમે જોયા. કેળા, સફરજન, દાડમ, કીવી, ડેંગણ, ડેગન ફ્રૂટ તમે જોયું ને? નહીં જોઈએ તો આજે તમને ખબર પડશે કે આ ફળને, ફૂલ જેવું દેખાતા ફળને ડેગન ફ્રૂટ કહેવાય. તો આપણે આ પાઠમાં જોયું કે ફળો કેવા કેવા હોય છે, બરોબર. તો હવે આપણે આ પાઠનું હોમવર્ક લખવાનું છે, પાક ટાઈમનું. તો હોમવર્કમાં શું લખીશું એ આપણે જોઈ લઈએ, બરોબર. હોમવર્કમાં શું લખીશું એ પણ જોવું પડશે. તો હોમવર્કમાં લખવાનું છે તમારે પાક ટાઈમનું. તમારે આ પ્રશ્નોના જવાબ હોમવર્કમાં લખવાના છે. એટલે તમારી ચોપડીમાં પણ સારા અક્ષરે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. વિડીયો દરમિયાન તમને ના ફાવે તો પહેલાં વિડીયો જોઈ લેવાનું, સમજી લેવાનું, પછી તમે જવાબ લખી શકો છો. વિડીયો પછીથી ચાલુ કરીને પણ તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો. પ્રશ્નોના જવાબ પહેલાં સમજવાના, પ્રશ્ન સમજવાનો અને પછી જવાબ, આ જવાબો તમારે તૈયાર કરવાના છે. તો આપણે કલોલ વિષયની નોટમાં આગળ આ લખવાનું છે. જવાબ લખો, ગીત વાંચી જવાબ લખો અને એ પ્રમાણે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર અને 7 નંબર આ તમારે જવાબ લખવાના છે, બરોબર. આટલું તમારે હોમવર્ક વિષયની નોટમાં લખવાનું છે અને ચોપડીમાં પણ મારી મેં લખાયું એવી રીતે તમારે લીટીમાં સારા અક્ષરે લખવાનું છે. અહીંયા આપણો ભાગ 3 પૂરો થાય છે. આપણે હવે નેક્સ્ટ ટાઈમ આગલા પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.